હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન જીપીએસસી આધુનિક ભારતની ઇતિહાસની આપણી સિરીઝ ચાલી રહી છે એનો છઠ્ઠો લેક્ચર છે સોર્સ આપણો રહેશે એનસીઆરટી અને સ્પેક્ટ્રમ અને એક્ઝામિનેશન શેના માટે કામ લાગશે તો જીપીએસસી ક્લાસ વન ટુ એસટીઆઈ અને ડીવાયએસઓ પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટે તો સૌપ્રથમ આપણે જોઈએ કે સામાજિક સુધારનો સમય તો જ્યારે જે છે સામાજિક સુધારનો સમય શરૂ થયો ભારતમાં જ્યારે પુનર્જાગરણની પ્રક્રિયા શરૂ થઈ જ્યારે ભારતના લોકો વિદેશોના સંપર્કમાં આવ્યા ત્યાંના પત્રકારોના સંપર્કમાં આવ્યા ત્યાંની બુક્સ વાંચી ભારતમાં ધીમે ધીમે એજ્યુકેશન વધ્યું ત્યારે જે છે ભારતમાં શું સુધાર થયા એ આપણે જોવાનું છે સુધાર થતાં પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે જે તે સમયે અઢારમી સદીમાં એટલે અઢારસોથી લઈને અઢારસો પચાસના વચ્ચેનો સમય સત્તરસો પચાસથી અઢારસો પચાસનો સમય લઈ શકીએ આપણે તો એ દરમિયાન જે છે કયા કયા સામાજિક કુરીતિઓ પ્રચલિત હતી તો જાતિવાદ એના સર્વોચ્ચ પર હતો અંધશ્રદ્ધા સતી સતીપ્રથા બાળવિવાહની પ્રથા પ્રચલિત હતી મહિલાઓની સ્થિતિ ખૂબ કથળેલી હતી રાષ્ટ્રીય એકતાનો અભાવ હતો એક દેશના નાગરિકો છીએ એ રીતનો જે છે એ કોઈ ત્યાં સુધી પ્રબળ ભાવના નહોતી વિકસિત થઈ નિરક્ષરતા હતી તો આ બધી વસ્તુઓ હતી તો આને દૂર કરવા માટે કયા કયા વ્યક્તિઓએ શું કાર્ય કર્યું કઈ સંસ્થાઓએ શું કાર્ય કર્યું તો ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એક્ઝામની દૃષ્ટિએ ફરી કહું છું કે મને ખાસ એક્સપિરિયન્સ છે જીપીએસસી ક્લાસ વન ટુની બે પ્રિલિમ્સ પાસ કરેલી છે એસટીઆઈની પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે ડીવાયએસઓની પ્રિલિયમ્સ ક્લિયર કરેલી છે કે અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પર ધ્યાન આપવાથી પ્રિલિમ્સ જે છે ઇઝીલી નીકળતી હોય છે તો રાજા રામ મોહન રાયની વાત કરીએ તો ભારતીય સામાજિક સુધારણાના જનક કહેવામાં આવે છે ઈસ્ટ અને બેસ્ટ બંનેમાં કાંઈ સારું છે એવું એમની માન્યતા હતી યાદ રાખવાનું આ એક સ્ટેટમેન્ટ તરીકે આવી શકે છે સતી પ્રથાના વિરોધીયતા આપશો જાણતા હશો એમના પોતાના જે છે એ ભાભીને સતી થવું પડ્યું હતું અને એના જ વિરોધમાં જે છે એમને વિલિયમ બેન્ટિકને તૈયાર કર્યા એમને એમની વિરુદ્ધ જે છે એ આખું એમણે આવેદન આપ્યું ને જે વિરોધ નોંધાયો એને કારણે જે છે અંગ્રેજોએ અઢારસો ને સત્યાવીસમાં સતી પ્રથાને નાબૂદ કરતો કાયદો બનાવ્યો હતો કલકત્તામાં વેદાંત કોલેજની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી રાજકીય રીતે પણ જે છે રાજા રામ મોહનરાય રાય સક્રિય હતા એમણે મૂર્તિપૂજાનો વિરોધ કરેલો તેઓ શેમાં માનતા હતા એકે શરૂઆતમાં માનતા હતા કે ઈશ્વર એક છે બ્રહ્મો સમાજની સ્થાપના પણ કોણે કરી હતી રાજા રામ મોહન રાય દ્વારા ત્યારબાદ બીજા એવા વ્યક્તિ છે સમાજ સુધારક દેવેન્દ્રનાથ ટાગોર તો અઢારસો ચોત્રીસમાં બ્રહ્મ સમાજના અધ્યક્ષ બન્યા વિધવા પુનર્વિવાહ અને સ્ત્રી શિક્ષણ માટે તેમણે પણ જે છે સારી એવી લડત આપી હતી અઢારસો ઓગણચાલીસમાં ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા યાદ રાખવાનું ત્યારબાદ એક મહત્વનું ઓર્ગેનાઇઝેશન અથવા સંસ્થા કહીએ તો છે પ્રાર્થના સભા તો પૂછાય છે કે પ્રાર્થના સભા કોના દ્વારા બનાવવામાં આવી હતી તો આત્માનામ પાંડુરંગ દ્વારા અઢારસો સડસઠમાં છૂત અછૂતનો અને જાતિવાદનો વિરોધ કરવા માટે બહુપત્નીત્વ એ વખતે પોલીગામી ખૂબ પ્રચલિત હતી એનો વિરોધ કર્મકાંડનો વિરોધ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને એમજી રાનાડે એટલે મહાદેવ ગોવિંદ રાનાડે પાછળથી તેમાં જોડાયા હતા તો આમાંથી કોઈ પણ સ્ટેટમેન્ટ પ્રાર્થના સભા માટે પૂછાઈ શકે છે કે તેમણે પત્નીનો વિરોધ કરેલો પરંતુ તે કર્મકાંડના વિરોધ નહોતા એવું પૂછાઈ શકે તો એ સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા સ્વામી વિવેકાનંદની વાત આવે એટલે યુવાનો અને અઢારસો ત્રાણુંનું એમનું વર્લ્ડ કોન્ફરન્સ ઓન રિલિજિયસ જે શિકાગોમાં હતું એના ભાષણ આ બે વસ્તુ હંમેશા આપણા ધ્યાનમાં આવી જોઈએ તેમણે વેદોની સર્વોચ્ચતાનો સ્વીકાર કર્યો હતો આ પણ સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ આવે આર્ય સમાજ દયાનંદ સરસ્વતીએ તેમની સ્થાપના કરી હતી સ્વરાજ સદોનો સૌપ્રથમ ઉલ્લેખ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો ભારત ભારતીયોનું છે એવું માનવાવાળા અને લોકોને મનાવવાવાળા દયાનંદ સરસ્વતી લગભગ પ્રથમ વ્યક્તિ હતા અઢારસો પંચોતેરમાં આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી તેમના દ્વારા શુદ્ધિ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી હતી શુદ્ધિ મૂવમેન્ટ એટલે કે મિશનરીઝના કોન્ટેકમાં આવવાને કારણે જો કોઈ જબરજસ્તી ધર્મ પરિવર્તન કોઈ કર્યું હોય ને જો પાછું આવવા માગતું હોય પોતાના ધર્મમાં તો એમના માટે તેમણે આ મૂવમેન્ટ શરૂ કરી હતી આગળ જઈને બે ભાગમાં વહેંચાઈ ગયો હતો એક ગુરુકુલ સેક્શન અને એક કોલેજ સેક્શન ગુરુકુલ સેક્શન જે છે એ સ્વામી શ્રદ્ધાનંદ જોતા હતા અને કોલેજ સેક્શન જે છે લાલા લજપતરાય આજે આપણે જે ડીએવી સ્કૂલ જોઈએ છીએ એ દયાનંદ એન્ગ્લો વૈદિક સ્કૂલનો ઇતિહાસ આની સાથે જોડાયેલો છે સત્યશોધક સમાજ કોના દ્વારા જ્યોતિબા ફૂલે દ્વારા ક્યારે અઢારસો તોતેરમાં તો શેના માટે તો નીચલી જાતિના લોકોના ઉદ્ધાર માટે ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રમાં અને કયું પુસ્તક તેમના સાથે જોડાયેલું છે જ્યોતિબા ફૂલે અને સત્યશોધક સમાજ આવે એટલે જો ગુલામગીરી શબ્દ પુસ્તક યાદ આવું જોઈએ આ જે છે એ ક્વેશ્ચન યુપીએસસી બે હજાર સોળમાં પૂછેલો છે ભીમરાવ રામજી આંબેડકર તો આંબેડકરની વાત કરીએ તો ઓગણીસો ચોવીસમાં તેમણે જે છે એ બહિષ્કૃત હિતકારની સભાની સ્થાપના કરી હતી જનતા પત્રિકા તેમના દ્વારા ચલાવવામાં આવતી હતી પીપલ્સ એજ્યુકેશન સોસાયટી ફોર અનટચેબલ્સ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી તો આંબેડકર દ્વારા ગાંધીજી સાથે તેમણે પુના પેક્ટ સાઇન કર્યો હતો ક્યારે કર્યો હતો થર્ડ જે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પત્યા બાદ જેગ મેગ્નેસે દ્વારા જે છે તે જાતિ આધારિત જ્યારે રિઝર્વેશન આપવાની વાત કરવામાં હતી તેના વિરોધમાં જે છે એ જ્યારે ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા તો એના સંદર્ભમાં જે છે એ પૂના પેટ કરવામાં આવ્યો હતો ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીની સ્થાપના ઓગણીસો છત્રીસમાં તેમના દ્વારા કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન નાઇન્ટીન ફોર્ટી સ્થાપના પણ તેના દ્વારા કરવામાં આવી હતી તો ઘણી વખત કદાચ પૂછાય કે આંબેડકરે જે જે સંસ્થાઓ સ્થાપના કરી હતી એને ક્રોનલોજીક ઓર્ડરમાં ગોઠવો તો એક આવશે બેતાલીસમાં એક છત્રીસમાં પૂના પેક્ટ તેત્રીસમાં બરાબર છે ચોવીસમાં હિતકારણી સભા એ રીતે તમે ગોઠવી શકો હવે કોંગ્રેસ પહેલાં કોઈ રાજનૈતિક સંસ્થાઓ હતી કે નહીં અથવા મીન્સમાં ક્વેશ્ચન પૂછાય કે કોંગ્રેસ પહેલાં પણ જે છે એક રાજનૈતિક સંસ્થાઓ અથવા અંગ્રેજોના વિરોધ કરવા માટેનો એક જે બેઝ તૈયાર થઈ ગયો હતો જણાવ તો આટલા જે છે આપણે નામ યાદ રાખવા પડે આ લખવા પડે કે એક જમીનદારી એસોસિએશન હતું અઢારસો અડત્રીસમાં બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન હતું અઢારસો એકાવનમાં ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન હતું દાદાભાઈ નવરોજી અઢારસો છસઠમાં ઇન્ડિયન લીગ સુશીલકુમાર ઘોષ દ્વારા બનાવવામાં આવી હતી અઢારસો પંચોતેરમાં અને પુના સાર્વજનિક સભા એમજી રાનાડે દ્વારા અઢારસો તોરમાં તો આટલી જે છે સંસ્થાઓ હતી જે ઓલરેડી કોંગ્રેસ પહેલાં જે છે એ એક સંગઠન તૈયાર હતું જે લોકો અંગ્રેજોનો વિરોધ કરતા હતા હવે જે સુધાર આંદોલન થયા જે સતી પ્રથાનો વિરોધ થયો બાળ વિવાહનો વિરોધ થયો બહુપત્નિત્વનો વિરોધ થયો કર્મકાંડનો વિરોધ થયો મૂર્તિ પૂજાનો વિરોધ થયો જે અલગ અલગ જે છે દરેક પોતાની રીતે જે કર્યું તો એના શું એ વખતના રિપ્રકર્શન્સ હતા કે શું એનો ઇમ્પેક્ટ પડ્યો તો સકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે પ્રભાવ કોઈ પણ આંદોલનના તો સકારાત્મક પ્રભાવ જોઈએ તો લોકોમાં સ્વતંત્રતા અને સમાનતાનો ભાવ જાગૃત થયો અને ખબર પડી કે આપણે જે છે એ સ્વતંત્ર રહી શકીએ છીએ માણસ જે છે એ ગુલામની બનવા માટે ગુલામ બનવા માટે જન્મ્યો નથી સ્વતંત્રતા પોતાનો અધિકાર છે ઈશ્વરની ઉપાસનાનો અધિકાર દરેકને મળેલો છે એના માટે જે છે કોઈ અન્ય વ્યક્તિ પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી એવો જે છે સમાજમાં મેસેજ ગયો પાશ્ચાત્ય શિક્ષણ અને વિજ્ઞાનનું મહત્ત્વ વધ્યું લોકો શિક્ષણ લેતા થયા લોકો વિચારતા થયા ઇંગ્લિશ આવડવાને કારણે લિટરેચર અંગ્રેજીનું અંગ્રેજીની જે રિસર્ચ બુક હતી એ વાંચતા થયા ભારતના ઇતિહાસની જ્યારે ખબર પડી ત્યારે ખબર પડી કે ભારતનો ઇતિહાસ ગૌરવંતિત છે ભારત જે છે એ વર્ષોથી ગુલામ રહ્યું નથી ભારતનો ઇતિહાસ સુવર્ણ છે પશ્ચિમ કરતાં આપણે કોઈ રીતે પાછળ નથી અંગ્રેજો વિરુદ્ધ જે છે લોકો ધીમે ધીમે એકતા થવા માંડ્યા નકારાત્મક પ્રભાવ શું થયો તો નકારાત્મક પ્રભાવિત થયો કે સાંપ્રદાયિકતામાં વધારો થયો દરેકે પોતાના સંપ્રદાયની વાત કરી એટલે સાંપ્રદાયિકતામાં વધારો થયો આ જે સુધાર જેટલા પણ હતા એ સિટી લેવલ નગર જે વખતે હતા ત્યાં સુધી સીમિત રહ્યા ગ્રામીણ અને ગરીબ જે અશિક્ષિત લોકો હતા તેમના સુધી મોટા ભાગના જે છે આ સુધાર પહોંચ્યા નહોતા પ્રાચીન સંસ્કૃતિના ગુણગાન વધારે ગા ગાવામાંને કારણે જાતિવાદમાં વધારો થયો કારણ કે જાતિવાદનો જે ઉદય થયો હતો એ પ્રાચીન સમયથી થયો હતો તો પ્રાચીન સમયમાં ભારત વધારે સારું હતું એ રીતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જે છે જાતિવાદમાં વધારો થયો દરેક સુધારે કે પોતાના ધર્મને મહત્ત્વ આપ્યું બરાબર છે ત્યારે જ્યારે મુસ્લિમ ધર્મમાં સુધાર હોય હિન્દુ ધર્મમાં સુધાર હોય ક્રિશ્ચિયન ધર્મમાં સુધાર હોય કોઈપણ ધર્મમાં સુધાર હોય તેમણે પોતાના ધર્મને મહત્ત્વ આપવાને કારણે જે છે એક થોડીક એમાં કટ્ટરતામાં વધારો થયો તો આજના લેક્ચરમાં આટલું ત્યારબાદ આપણે અઢારસો પંચ્યાસીમાં કોંગ્રેસ બની ત્યારથી લઈ 1905 ઓગણીસો પાંચમાં જે બંગાળના ભાગલા થયા અને જે સ્વદેશી મુવમેન્ટ શરૂ થઈ એના વિશેની ડિટેલ જોઈશું થેન્ક યુ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય હિન્દ